हेलो फ्रेंड्स, स्वागत छे श्रीजी क्लासीस ना यूट्यूब चैनल में। आज ना वीडियो में आपणे पावर इलेक्ट्रॉनिक्स में चैप्टर टू ना जे महत्वना प्रश्नों छे तेना विषे चर्चा करीशुं। प्रश्न छे एससीआर ना कॉम्यूटेशन माटेनी शरत जणावो। सौथी पहला कॉम्यूटेशन एटले शुं? तो के एससीआर ने बंद करवो, बराबर। जेवी रीते ट्रिगरिंग नो मीनिंग थाय के एससीआर चालू थाय छे, ट्रिगर थाय अथवा फायर थाय, तेवी ज रीते कॉम्यूटेशन एटले एससीआर शुं थाय छे? बंद करवो। હવે એસસીઆર ને બંધ કરવા માટેની તમારે રીતો સમજા સોરી શરતો એટલે કે કન્ડિશન સમજાવવાની છે। તો સૌથી પહેલી કન્ડિશન એ છે કે એસસીઆર થાઇરિસ્ટ એસસીઆર અથવા તો થાઇરિસ્ટર જે પણ શબ્દ તમે વાપરો તો થાઇરિસ્ટર નો ફોરવર્ડ કરંટ હોલ્ડિંગ કરંટ થી ઓછો થવો જોઈએ, બરાબર। ધ્યાન રાખજો કે હોલ્ડિંગ કરંટ એટલે કયો કરંટ છે? તો હોલ્ડિંગ કરંટ એ એવો કરંટ છે કે જે એસસીઆર ને ઓન સ્ટેટમાં જાળવી રાખે છે। માટે જ્યારે તમારે એસસીઆર ને ઓફ કરવો હોય ત્યારે તેનો ફોરવર્ડ કરંટ હોલ્ડિંગ કરંટ કરતા ઓછો કરવો પડશે, બરાબર। ધ્યાન રાખજો ફરીથી કે હોલ્ડિંગ કરંટ એટલે એવો કરંટ કે જે એસસીઆર ને ઓન સ્ટેટમાં રાખે છે। જ્યારે પણ તમારે એસસીઆર ને ઓફ કરવો હોય ત્યારે તેનો ફોરવર્ડ કરંટ હોલ્ડિંગ કરંટ કરતા ઓછો થવો જોઈએ। આ સૌથી પહેલી કન્ડિશન છે। પછીની કન્ડિશન છે કે વોલ્ટેજ વધવાનો દર ક્રિટિકલ દરથી વધવો જોઈએ નહીં, જો આમ ન થાય તો એસસીઆર ફરી ટ્રિગર થાય છે। આના માટે આપણે આગળના વિડીયોમાં ડીવી બાય ડીટી પ્રોટેક્શન સમજાવ્યું છે તમને, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જે એસસીઆરની એક્રોસમાં એનોડના વોલ્ટેજ વધવાનો દર છે એટલે કે જે ડીવી બાય ડીટી છે એ વધવું જોઈએ નહીં। જો એ એની લિમિટ કરતા વધશે તો તમે એસસીઆરને ગેટ સિગ્નલ નહીં આપો તો પણ એસસીઆર શું થશે? ચાલુ થઈ જશે। તો આ કન્ડિશન પણ ધ્યાન રાખજો। પછીનો છે કે ઇન્ડક્ટિવ લોડમાં પણ ઇન્ડક્ટરની સંચિત એનર્જી એટલે કે જે સ્ટોર થયેલી એનર્જી છે સ્ટોર એનર્જીના ડિસિપેશનના કારણે એસસીઆર ફરી ટ્રિગર થઈ શકે છે। આમ થતું અટકાવવા માટે ઇન્ડક્ટરની એક્રોસમાં ફ્રી વિલિંગ ડાયોડ જોડવામાં આવે છે। હવે દાખલા તરીકે આપણે લોડમાં તમે ઇન્ડક્ટર વાપર્યો હશે તો ઇન્ડક્ટર શું કરશે? તો કે અમુક ઓપરેશન દરમિયાન પોતાનામાં એનર્જી સ્ટોર કરે છે। હવે જ્યારે તેને સપ્લાય મળવાનું બંધ થાય એટલે ઇન્ડક્ટર શું કરશે? પોતાનામાં જે એનર્જી સ્ટોર થયેલી છે એ ફરી સોર્સ તરફ આપવાનો પ્રયત્ન કરશે, એટલે એને શું કહેવાય? ડિસિપેશન કહેવાય। અને જ્યારે એ એનર્જી પાછી આપશે તેના કારણે તમારું એસસીઆર ફરી શું થઈ શકે છે? ટ્રિગર એટલે કે ચાલુ થઈ શકે છે। તેને પણ શું કહેવાય? ફોલ્સ ટ્રિગરિંગ કહેવાય। આમ ના થાય એ માટે ઇન્ડક્ટરની એક્રોસમાં ફ્રી વિલિંગ ડાયોડ જોડવામાં આવે છે, જેનાથી જે ઇન્ડક્ટરની એનર્જી હોય એ ડાયોડમાં ડિસિપેટ થાય અને એસસીઆર સુધી પહોંચે નહીં। તેને સમજાવવા માટે તમે આ રીતની ફિગર ડ્રો કરી શકો છો કે અહીંયા એક એસસીઆર બતાવ્યું છે અને એસસીઆરના એક્રોસમાં શું છે? લોડ છે। લોડ કયા પ્રકારનો છે? તો કે ઇન્ડક્ટિવ લોડ છે। હવે જ્યારે નોર્મલ કન્ડિશનમાં સપ્લાય ચાલુ હશે ત્યારે તમારો ઇન્ડક્ટિવ લોડ શું કરશે? એનર્જી સ્ટોર કરશે। પરંતુ જ્યારે સપ્લાય બંધ કરી દઈશું તો ઇન્ડક્ટર પોતાનામાં જે એનર્જી સ્ટોર કરેલી છે એ ડિસિપેટ કરશે એટલે કે એ ટ્રાન્સફર કરશે। તો એ સપોઝ આ પાથથી આ રીતે ટ્રાન્સફર કરશે તો એનાથી શું થશે? તમારો એસસીઆર ફરીથી ઓન થશે, જે થવું જોઈએ નહીં। માટે આવું ન થાય એ માટે આપણે શું કરીશું? તો કે ઇન્ડક્ટરની એક્રોસમાં એક ફ્રી વિલિંગ ડાયોડ જોડી દઈશું। તો આ રીતે ઇન્ડક્ટરની એક્રોસમાં ડાયોડ જોડી દઈશું તો એનાથી શું થશે? તો કે જે ઇન્ડક્ટરની જે પણ એનર્જી હશે એ બધી ક્યાં ડિસિપેટ થશે? તો કે ડાયોડમાં ડિસિપેટ થશે, ડાયોડમાં વ્યય થશે। તો આપણા એસસીઆરને કોઈ નુકસાન થશે નહીં અથવા તો એસસીઆર ચાલુ થશે નહીં। તો આ રીતે એની ત્રણ શરત છે કે હોલ્ડિંગ કરંટ એના સોરી સૌથી પહેલાં કોમ્યુટેશન કરવું હોય તો તેનો જે ફોરવર્ડ કરંટ છે એ હોલ્ડિંગ કરંટ કરતાં તમારે શું કરવાનો? ઓછો કરી નાખીશું,
बराबर। तेनो जे फॉरवर्ड करंट छे ए तेना होल्डिंग करंट करता ओछो करो, पछी वोल्टेज वधवानो दर क्रिटिकल दर थी वधवा जोईए नहीं, अने तीजुं छे के इंडक्टर नी एक्रॉस मां फ्री व्हीलिंग डायोड वापरवो। एना पछी पांचमो प्रश्न छे के एससीआर माटे हीट सिंक नी पसंदगी उदाहरण सहित समझाओ। એટલે કે જે એસસીઆર માટે હીટ સિંક તમે સિલેક્ટ કરશો તે તમારે એક્ઝામ્પલ આપીને સમજાવવાનું છે। તમને આગળ સમજાવ્યું હતું કે હીટ સિંકનું કામ શું છે, તો હીટ સિંક એના માટે વપરાય છે તો કે એસસીઆરમાં ઉત્પન્ન થતી ગરમી જે હીટ છે એ બહારના વાતાવરણમાં ટ્રાન્સફર કરવા માટે। હવે થાઇરિસ્ટરની ડેટા શીટમાં થાઇરિસ્ટર માટે મહત્તમ જંકશન ટેમ્પરેચર એટલે કે ટીજે, થર્મલ રેઝિસ્ટન્સ થીટા જે સી અને થીટા સી એસ ની કિંમત દર્શાવવામાં આવે છે। એટલે કે જે એસસીઆર હોય છે, તમે અલગ અલગ પ્રકારના એસસીઆર અવેલેબલ હોય છે તો કોઈ પણ એક એસસીઆર લઈ લો તો એની એક ડેટા શીટ આપવામાં આવે છે। ડેટા શીટ એટલે કે એમાં વેલ્યુ આપેલી હોય છે કે આ વર્કિંગ વોલ્ટેજ પર તમારે આટલા વેલ્યુનો કરંટ અથવા વોલ્ટેજ રાખવા જોઈએ, તો તેની ડેટા શીટમાં તમને આટલું માહિતી આપવામાં આવેલી હશે કે મહત્તમ જંકશન ટેમ્પરેચર કેટલું છે, તેનો થર્મલ રેઝિસ્ટન્સ થીટા જેસી, તેનો થીટા જેસી અને થીટા સીએસ ની કિંમત દર્શાવવામાં આવેલી હશે, તથા જો તેમાં પાવર ડિસિપેશન તથા એમ્બિયન ટેમ્પરેચરની કિંમત જાણતા હોય તો તમે થીટા એસ એ ની કિંમત કેલ્ક્યુલેટ કરી શકો છો। ધ્યાન રાખજો સૌથી પહેલાં ફરીથી કે થાઇરિસ્ટરની ડેટા શીટ પરથી તમને આટલી વેલ્યુ આપેલી હશે કે ટીજે એટલે કે જંકશન ટેમ્પરેચર, પછી થીટા જેસી અને થીટા સીએસ, એના પછી જો તમે એમ્બિયન્ટ ટેમ્પરેચર અને પાવર ડિસિપેશન જાણતા હોય તો તમે થીટા એસ એની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો છો। અહીંયા સિમ્પલ આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે। આ જે ત્રણ વેલ્યુ છે જંકશન ટેમ્પરેચર, થીટા જેસી અને થીટા સીએસ, તમને ક્યાંથી મળશે, તો એ મળશે તમને ડેટા શીટમાંથી, અને આ વેલ્યુ આપણને ખ્યાલ હોવી જોઈએ કે જેની મદદથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીશું, અને આ પણ ડેટા શીટમાં આપવામાં આવેલી જ હોય છે કે જેની મદદથી આપણને ખ્યાલ આવી જાય। હવે ઉપરના સમીકરણ પરથી થીટા એસએની કિંમત જાણી શકાય છે અને તેની કિંમત પરથી હીટ સિંકની ડેટા શીટ પરથી હીટ સિંકની પસંદગી કરવામાં આવે છે। એકવાર તમારે થીટા એસ એ કેલ્ક્યુલેટ કરી લેવાનો અને એના પરથી આપણે એસસીઆરની જે ડેટા શીટ આપેલી છે તેની મદદથી હીટ સિંકની પસંદગી કરીશું। હવે એના માટે શું કરીશું, તો કે આ બધા માટે કોઈક વેલ્યુ આપણે ધારી લઈશું અને થીટા એસ એનું કેલ્ક્યુલેશન કરીશું। ધ્યાન રાખજો એક્ઝામમાં પૂછાય તો તમારે ઉદાહરણ સહિત આને લખવાનું છે। તો અહીંયા વેલ્યુ આપેલી છે કે એનું જંકશન ટેમ્પરેચર છે 125 ડિગ્રી સેલ્સિયસ, તેનું એમ્બિયન્ટ ટેમ્પરેચર છે 25 ડિગ્રી સેલ્સિયસ 25 ડિગ્રી સેલ્સિયસ, પાવર ડિસિપેશન છે 75 વોલ્ટ, જંકશન કેશ ટેમ્પરેચર છે 0.4 ડિગ્રી સેલ્સિયસ પર વોલ્ટ અને થીટા સીએસ છે 0.1 ડિગ્રી સેલ્સિયસ પર વોલ્ટ। આ બધી જ વેલ્યુ તમારે યાદ રાખવાની છે। એના પછી અહીંયા બધી સિમ્પલ વેલ્યુ છે, તમે જલ્દીથી યાદ રાખી શકો એવી જ વેલ્યુ છે। બધી વેલ્યુ ઇક્વેશનમાં પુટ કરી દઈશું આપણે, તો સૌથી પહેલાં અહીંયા 125 માઇનસ 25 તો 100, 75 એમને એમ રાખીશું, પહેલાં આ બંનેનું એડિશન કરીશું એટલે આન્સર આવશે 0.5। હવે એના પછી કે આ જે 75 છે એ ક્યાં જશે, 100ના ડિનોમીટરમાં એટલે કે છેદમાં, તો અહીંયા છેદમાં લખીશું અને ફરીથી અહીંયા આ બાજુ 0.5 પ્લસ થીટા હશે, આનું ડિવિઝન કરીશું એટલે કે ભાગાકાર કરીશું તો તમને આટલો જવાબ મળશે, ઇક્વલ્સ ટુ આ જે બાજુ છે એમને એમ લખીશું 0.5 પ્લસ થીટા એસે, આને આપણે આ બાજુ ટ્રાન્સફર કરીશું એટલે માઇનસ થશે, તો આ લખ્યું છે 1.33 માઇનસ 0.5, તો થીટા એસેની કિંમત મળશે 0.83 ડિગ્રી સેલ્સિયસ પર વોલ્ટ। હવે હીટસિંકની પસંદગી કઈ રીતે કરીશું, તો હીટસિંકના ડેટા પરથી 75 વોટ ડિસિપેશન માટે 0.83 ડિગ્રી સેલ્સિયસ વોટ અથવા તેનાથી ઓછા થર્મલ રેઝિસ્ટન્સવાળા હીટસિંકની પસંદગી કરવાની। હવે તમારે શું કરવાનું કે આટલી એસ એની વેલ્યુ મળી જાય પછી હીટસિંકની ડેટા શીટ લઈશું, એના ડેટા લઈશું અને સૌથી પહેલાં તો પાવર જોઈશું, આપણો પાવર છે 75 વોટ, તો 75 વોટ ડિસિપેશન માટે 0.83 ડિગ્રી સેલ્સિયસ વોટ એટલે કે આ જે આન્સર આવ્યો છે એ
अथवा तेना थी ओछा थर्मल रेजिस्टन्स वाला हीट सिंक की पसंदगी करीशु। ध्यान राखजो अहींया शब्द उमेर्यो राख्यो छे ओछा थर्मल रेजिस्टन्स वाला, बराबर खास ध्यान राखजो। रेजिस्टन्स केवो होवो जोईए 0.83 डिग्री सेल्सियस अथवा तेना थी ओछो, बराबर। केम के जो तमे वधारे रेजिस्टन्स वाळो लेशो तो हीट केवी प्रोड्यूस थाय छे, वधारे प्रोड्यूस थाय छे, माटे जी किंमत मळे छे तेना जेटली लेवी अथवा तो तेना करता ओछा थर्मल रेजिस्टन्स वाला हीट सिंक नी पसंदगी करवी। एनुं कारण पण तमने कीधुं के जो तमे वधारे थर्मल रेजिस्टन्स वाळो हीट सिंक लेशो तो तेमां जी गरमी उत्पन्न थशे ते केवी हशे, वधारे हशे। तो आ प्रमाणे आ जी क्वेश्चन छे ए तमारे एक्झाम्पल साथे तैयार करवानो छे, आ खास ध्यान राखजो। તેના પછીનો પ્રશ્ન છે, SCRના રક્ષણ માટે વપરાતી સ્નબર સર્કિટનું કાર્ય સમજાવો। સૌથી પહેલા તો સ્નબર સર્કિટ સેના પ્રોટેક્શન માટે વપરાય છે, તો કે dV/dtના પ્રોટેક્શન માટે વપરાય છે, તો તે આપણે સમજાવવાનું છે। સ્નબર સર્કિટ કોને કહેવાય, તો કે રેઝિસ્ટન્સ અને એના પેરેલલમાં કેપેસિટરનું જે કોમ્બિનેશન આપણે યુઝ કરીએ, સોરી રેઝિસ્ટન્સ અને કેપેસિટર જે સિરીઝમાં કનેક્ટ કરો છો, અને આ જે કોમ્બિનેશન છે તમે એને SCRના પેરેલલમાં કનેક્ટ કરો છો, આ જે સર્કિટ બને છે તેને શું કહીએ છીએ, સ્નબર સર્કિટ કહેવામાં આવે છે। હવે તેનું વર્કિંગ સમજીશું। તો સૌથી પહેલા સ્નબર સર્કિટ કોને કહેવાય તે લખેલું છે કે સ્નબર સર્કિટમાં પ્રતિરોધ RS એટલે કે રેઝિસ્ટન્સ RS કેપેસિટર CS ને સિરીઝમાં જોડી તેને SCRની સમાંતરમાં જોડવામાં આવે છે। અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું, રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સને કયા કનેક્ટરમાં જોડેલ, કયા કનેક્શન છે સિરીઝ, અને આ જે કનેક્શન છે એને SCR સાથે પેરેલલમાં જોઈન્ટ કરેલા છે। જ્યારે સ્વિચને ઓન કરવામાં આવે છે ત્યારે સર્કિટની એક્રોસનો વોલ્ટેજ એકાએક આવે છે, તો કેપેસિટર શોર્ટ સર્કિટ તરીકે વર્તે છે। આથી SCRનો વોલ્ટેજ શૂન્ય થાય છે અને કેપેસિટર RS પ્રતિરોધ મારફતે ચાર્જ થાય છે, તેથી SCRની એક્રોસનો વોલ્ટેજ ધીરે ધીરે વધે છે, આમ dV/dt એકાએક વધી જતું નથી। જો RS પ્રતિરોધ જોડવામાં ન આવે તો સ્વિચ S ઓન થાય પછી ગેટ પલ્સ આપતા પહેલા કેપેસિટર ફૂલ વોલ્ટેજ પર ચાર્જ થાય છે, જ્યારે SCRને ઓન કરવામાં આવે ત્યારે કેપેસિટર SCR મારફતે ડિસ્ચાર્જ થાય છે, અને ડિસ્ચાર્જ પાથનો પ્રતિરોધ ઘણો ઓછો હોવાથી ડિસ્ચાર્જ કરંટ ઘણો વધારે હોય છે, તેથી dI/dtના કારણે SCRને નુકસાન થાય છે। આ ડિસ્ચાર્જ કરંટની કિંમતને લિમિટ કરવા માટે કેપેસિટર CS ને સિરીઝમાં પ્રતિરોધ RS જોડવામાં આવે છે। અહીંયા સિમ્પલ એવું તમારે ખાલી એટલું સમજાવવાનું છે કે કેમ સ્નબર સર્કિટ વાપરેલી છે। તો સૌથી પહેલી વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે આ સ્વિચ આપણે ઓન કરી દઈએ તો આ બધો જ વોલ્ટેજ કોની એક્રોસમાં જશે, કેપેસિટરની એક્રોસમાં, એટલે કેપેસિટર સપ્લાય વોલ્ટેજ પર ચાર્જ થઈ જશે। પછી જ્યારે તમે SCRને ઓન કરશો તો કે જે આ કેપેસિટર છે એ રેઝિસ્ટન્સ મારફતે ડિસ્ચાર્જ થાય છે, માટે જે વોલ્ટેજ હશે SCRની એક્રોસમાં એ ધીરે ધીરે વધે છે, માટે SCRને એકાએક વોલ્ટેજ મળતો નથી, એટલે કે સડનલી વોલ્ટેજ મળતો નથી, માટે SCRને dV/dt સામે પ્રોટેક્શન મળી રહે છે। ફરીથી એકવાર કે જ્યારે તમે સ્વિચ ઓન કરશો તો બધો જ વોલ્ટેજ કોની એક્રોસમાં જાય છે, કેપેસિટરની એક્રોસમાં જાય છે, માટે SCRને એકાએક એટલે કે સડનલી વોલ્ટેજ મળતો નથી। પછી કેપેસિટર રેઝિસ્ટન્સ મારફતે ડિસ્ચાર્જ થશે, જ્યારે તમે SCRને ઓન કરશો તો SCRમાંથી કરંટ પસાર થશે અને SCRનો એક્રોસનો જે વોલ્ટેજ હશે એ ધીરે ધીરે વધશે, તો આ રીતે એને પ્રોટેક્શન મળે છે। અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે દાખલા તરીકે આપણે આ રેઝિસ્ટન્સ ના વાપરીએ તો શું ઇફેક્ટ આવે, તો હાલ પૂરતું અહીંયા સમજી લઈએ કે રેઝિસ્ટન્સ છે નહીં। ધ્યાન રાખજો અહીંયા કન્ડિશન એવી છે કે માની લઈએ કે સપોઝ તમે આ રેઝિસ્ટન્સ વાપરતા નથી તો શું ઇફેક્ટ આવશે, તો જ્યારે પણ તમે સ્વિચ ઓન કરશો તો કેપેસિટર તેના સપ્લાય વોલ્ટેજની કિંમત પર ચાર્જ થશે, અને પછી ચાર્જ થયા પછી જ્યારે ડિસ્ચાર્જ થવાનું ચાલુ થશે તો
आ जे पाथ हशे रेजिस्टन्स नहीं होय तो तेनो प्रतिरोध ओछो थशे। जो अहीं प्रतिरोध नहीं हो तो कैपेसिटर ना डिस्चार्ज करंट की किंमत लिमिट थशे नहीं, एटले के डिस्चार्ज करंट नी वेल्यू वधारे हशे। तो वधारे वेल्यू नो डिस्चार्ज करंट जयरे एससीआर मांथी पसार थशे तो एससीआर ने नुकसान थशे। तो आ रीते एससीआर ने डीआई बाय डीटी सामे प्रोटेक्शन आपवा माटे अहीं आरएस एटले के रेजिस्टन्स नो उपयोग करेलो छे। परंतु आ खास ध्यान राखजो कि आ स्नबर सर्किट माटे रेजिस्टन्स नो उपयोग छे। तो आ रीते स्नबर सर्किट वर्क करे छे कि जेनी मदद थी आपणे एससीआर ने प्रोटेक्शन पूरु पाड़ी शकीए छे। फरीथी एकवार कि ज्यारे पण स्विच ऑन करीशुं तो जे पण वोल्टेज हशे ए कैपेसिटर ने एक्रॉसमां जशे, एटले के कैपेसिटर चार्ज थशे अने कैपेसिटर रेजिस्टन्स मार्फते डिस्चार्ज थवानुं चालू थशे। रेजिस्टन्सना कारणे डिस्चार्ज करंटनी किंमत शुं थशे, लिमिट थशे, जेथी एससीआर ने एक्रॉसनो वोल्टेज धीरे धीरे वधशे। માટે SCR ને સડનલી એટલે કે એકાએક વોલ્ટેજ મળી જશે નહીં અને SCR ને નુકસાન થશે નહીં। બીજી વસ્તુ આ સમજવાની છે કે જો તમે રેઝિસ્ટન્સ ના વાપરો તો આ જે પ્રતિરોધ છે એ પ્રતિરોધ એલિમિનેટ થઈ ગયો તો એનાથી શું થશે, તો કે ડિસ્ચાર્જ કરંટની કિંમત લિમિટ થશે નહીં, એટલે કે ડિસ્ચાર્જ કરંટની વેલ્યુ વધારે હોવાના કારણે એ વધારે કરંટ જ્યારે SCR માંથી પસાર થશે તો SCR ને નુકસાન થાય છે। માટે તેના સામે પ્રોટેક્શન આપવા માટે આ પ્રતિરોધ વાપરવામાં આવે છે। તો આ બંને વસ્તુ તમારે સમજાવવાની છે કે જે સ્નબર સર્કિટનું વર્કિંગ તમને સમજાવવાનું કહે તો આ બંને વસ્તુ તમારે એક્સપ્લેન કરવાની રહેશે। Thank you.